નમસ્કાર, હું પરેશભાઈ ત્રિવેદી છું. ભાવનગરની બીએમ કોમર્સ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ છું. વિવિધ મંડળો સંગઠનો વગેરેમાં જોડાયેલો હોવાથી શિક્ષણના સંદર્ભે કંઈક વિશેષ કંઈક કરવું એવી માનસિકતા સાથે અત્યારનો સૌથી હોટ ટોપિક જે છે નેશનલ એજ્યુકેશન પોલિસી NEP 2020, નવી શિક્ષણ નીતિ જે આવી પછી ઘણી બધી ચર્ચાઓ થાય છે. આના વિશે મેં અભ્યાસ કર્યો, અમે બે ચાર બધાએ અભ્યાસ કર્યો તો ધ્યાનમાં આવ્યું કે બધા પોતપોતાની રીતે પોતપોતાના અભિપ્રાયો આપે છે. એને આ થશે, આ થશે, આ નહીં થાય, બોર્ડ નીકળી જશે, બોર્ડ ભેગું થઈ જશે, 1-5 ધોરણમાં ગુજરાતી મીડિયમ આવી જશે, આ તે આવું બધું ઘણું બધું ચર્ચાય છે. એટલે મને એમ થયું કે આમાં થોડી ડિટેલ એ બધા સુધી પહોંચે એવો પ્રયત્ન કરવો જોઈએ. એ દ્રષ્ટિએ હું આજે તમને અમુક મુદ્દાઓ કહીશ. મેં એવા બધા જુદા જુદા વિડીયો અને જુદા જુદા લેખો જોયા કે જે લાંબા હોય, એટલે કે 40-40, 50-50 મિનિટના હોય, કે જે તમને લાંબા પડે. આપણને એ એટલું લાંબુ એ જોઈ ન શકીએ. એટલે હું મારો પ્રયત્ન એવો હશે કે આજે આ મુદ્દો છે એ 20-25 મિનિટમાં હું તમને સમજાવી શકું. એટલા મિનિટ જો તમે સમજશો તો એમાં ઉપરનું જે છે એ તો તમને ધ્યાનમાં આવી જશે. સૌથી પહેલાં તો આ 34 વર્ષ પછી આવેલી એ શિક્ષણ નીતિ છે. 1986 આવેલી, એ પહેલાં 1968, પછી 86 અને પછી 2020. 1986 પછી આટલા વર્ષો સુધી એ શિક્ષણ નીતિ બદલાઈ નથી. એની અંદર સંશોધનો થયા છે, એમેન્ડમેન્ટ થયા છે, પણ એ નવી કોઈ નીતિ, એ આખી નીતિ બદલાઈ જાય એવા પ્રકારનું પહેલી વાર બન્યું છે. એક એવી ચર્ચા ચાલે છે કે આનો અમલ ક્યારથી થશે. મોટાભાગે બધા એવું કહે છે કે 2021, એટલે આવતા વર્ષથી થશે. આ નવી શિક્ષણ નીતિ એનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે, એ જાહેર પણ થઈ ગયો છે, જેની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. એને લોકસભામાં મૂકવામાં આવશે, લોકસભામાં પસાર કરવામાં આવશે, ત્યાર પછી રાજ્યસભામાં પસાર કરવામાં આવશે, ત્યાર પછી રાષ્ટ્રપતિની સહી થશે, પછી એ કાયદો બનશે અને પછી એ પોલિસી માન્ય ગણાશે. અને સૌથી પહેલા એનો અમલ એ CBSEમાં થશે અને ત્યાર પછી જુદા જુદા રિજિયોનલ સેક્ટરમાં, એટલે કે જુદા જુદા પ્રાંતોમાં, રાજ્યોમાં એ રાજ્ય સરકાર નક્કી કરશે એ પ્રમાણે એનો અમલ થશે. એટલે એનો અમલ એ આવતા વર્ષથી થઈ જશે એવું નથી. જેટલું ઝડપી સરકાર કરશે એની ઉપર આધાર રાખશે, અને રાજ્યની સરકારો પણ એને જો સ્વીકારીને આગળ વધશે તો એનો અમલ થશે, આવું માનવાનું આપણે. મોટાભાગે કેન્દ્રની નીતિ તરફી જ એ રાજ્ય સરકારની નીતિ હોય છે, એટલે બધા તો અમલ મોટાભાગે કરે છે, પણ આટલી પ્રોસેસ પછી એ આવશે એ નક્કી. પેટર્ન આખી બદલાઈ ગઈ છે. અત્યાર સુધી આપણે 10+2 સિસ્ટમ એવી પેટર્ન સમજતા હતા, એના બદલે હવે 5+3+3+4 આ નવી પેટર્ન આવી છે. આજે નવું મોડેલ જે આવ્યું છે, નવા મોડેલમાં શું ફેરફાર છે એ બહુ સમજવા જેવું છે. 5+3+3+4 એટલે આ પણ 12 છે, આ પણ 12 છે, એટલે આ 12માં 3 ઉમેરાઈ ગયા છે. આમાં એ 3 એટલે બાલ મંદિરના 3 વર્ષ, નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજી જેને આપણે કહેતા હતા, બાલ મંદિરના 3 વર્ષ. એ કોઈ સેક્ટર જ નહોતું, એની ઉપર કોઈ નિયંત્રણ નહોતું કે એને શિક્ષણનો ભાગ પણ ગણવામાં નહોતો આવતો. એના બદલે હવે બાલ મંદિરના 3 વર્ષ પણ શિક્ષણમાં ગણાશે. એટલે બાલ મંદિરના 3 વર્ષ અને પ્રાથમિકના 2 વર્ષ, પહેલું બીજું, એવી રીતે 5 થશે. એટલે પહેલું 5 છે પેટર્નનું, એ પહેલા 5 એટલે 3-8 વર્ષનો બાળકનો સમયગાળો,
ત્રણ વર્ષ થશે એટલે એ બાલ મંદિરના પહેલા વર્ષમાં અથવા તો નર્સરીમાં દાખલ થશે અને ત્રણ વર્ષ પછી એ પહેલા ધોરણમાં દાખલ થશે અને પછી બીજા ધોરણમાં. એટલે નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી, પહેલું અને બીજું, આ પાંચ વર્ષ એને ફાઉન્ડેશન સ્ટેજ કીધું છે. બહુ જ સ્પષ્ટ શબ્દો છે, બરાબર સમજવા જેવા. ફાઉન્ડેશન સ્ટેજ, એનો ફાઉન્ડેશન તૈયાર કરવાનું છે, એનો પાયો તૈયાર કરવાનો છે. એટલે આ બાળક ને શિક્ષણની ઇમારત એમાં ચણવાની છે, તો એના માટે પાયો તૈયાર કરવા માટે આ પાંચ વર્ષ છે. એમાં શું શીખવાશે? તો રીડિંગ, રાઇટિંગ એન્ડ સ્પીકિંગ, લખી વાંચીને ગણી શકે ને એવા પ્રકારનું કરવાનું છે. એવા પ્રકારનું હળવું, રમતા રમતા ભણે એવા પ્રકારનું, એટલે કે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ. એને કોઈ ભણાવી નથી દેવાનું, પણ પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ એને આપવાનું છે. એટલે કે પહેલા અને બીજા ધોરણ સુધી એ સતત પ્રવૃત્તિ કરીને એની જે બધી ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયો એ જાગૃત થાય અને કામ કરે એવા પ્રકારની એ આખો અભ્યાસક્રમ એનો તૈયાર થશે. ત્યાર પછી બીજું ત્રણ છે, એટલે પહેલાં પાંચ, પછીનું ત્રણ, એટલે બાળકનો 8 થી 11 વર્ષનો સમયગાળો. એને પ્રેપરેટરી સ્ટેજ કીધું છે. પ્રેપરેટરી સ્ટેજ એ તૈયાર થવા માટેનું સ્ટેજ છે. આગળના ધોરણ માટે, આગળના અભ્યાસ માટે, આગળની પ્રક્રિયા માટે તૈયાર થાય છે એ ધોરણ 3 થી 5. એના 3 થી 5માં શું થશે? બધા વિષયો આવશે, પણ એનું ભારણ ન થાય ને એવા પ્રકારના, અને એનો વિકાસ યોગ્ય દિશામાં થાય એની ઉપર વધારે ભાર આપવામાં આવશે. 3 થી 5 ધોરણમાં, 3, 4 અને 5, એટલે 3 વર્ષ, એમાં રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, એની સાથે ફિઝિકલ એજ્યુકેશન, આર્ટ્સ, લેંગ્વેજીસ એન્ડ સાયન્સ એન્ડ મેથ્સ એ એની સાથે શરૂ થશે. એટલે ભાષા, ગણિત, વિજ્ઞાન, શારીરિક શિક્ષણની ઉપર વધારે ભાર આપવામાં આવ્યો છે. અને આ પહેલાં 3 ધોરણમાં રીડિંગ, રાઇટિંગ ને સ્પીકિંગ હતું, એ તો ચાલશે બરાબર. એટલે એને આગળ વિકાસ કરતાં કરતાં આ બધા ધીમે ધીમે આ ભાષાઓ અને ગણિત વિજ્ઞાનમાં એનો પ્રવેશ થશે. આ એનો વિકાસનો તબક્કો છે એ 3 વર્ષ, એટલે 8 થી 11 વર્ષ, એટલે 5મા ધોરણ સુધી એમ આપણે કહીએ. એટલે 5મા ધોરણ સુધી જે કરવાનું છે શાળાઓએ, એમાં પછી શાળાઓએ યોગ્ય લેવલ બનાવ્યું છે કે નહીં વિદ્યાર્થીનું, એની તપાસ થશે, એની પછી વાત કરું. ત્યાર પછીના 3 વર્ષ, એટલે 11 થી 14 વર્ષ, એને મિડલ સ્ટેજ કીધું છે. મિડલ સ્ટેજ એટલે આ મહત્વનું સ્ટેજ છે. એ ધોરણ 6 થી 8નું છે. આમાં એક ડ્રાસ્ટિક ચેન્જ લાવ્યા છે, આ નવી પદ્ધતિમાં ઘણો બધો ફેરફાર લાવ્યા છે. એમાં મેથ, સાયન્સ, આર્ટ્સ, આર્ટ્સ એટલે આર્ટ્સ કોમર્સ સાયન્સનો આર્ટ્સ નહીં, આર્ટ જેને કહેવાય કલા, સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમિનિટીઝ એને પણ એની અંદર સમાવેશ કર્યો છે. અને સૌથી અગત્યનું, આ બધું તો ભણતા ભણતા સાથે એને વોકેશનલ ટ્રેનિંગ આપવાની છે. 11 થી 14 વર્ષના સમયગાળામાં, એટલે કે 6 થી 8 વર્ષના સમયગાળામાં આ બાળકનું વલણ કઈ દિશામાં છે, એટલે એનો વલણનો વિકાસ કરવાનો છે. એનું વલણ જે દિશામાં હશે એ દિશામાં જવાનો પ્રયત્ન કરવાનો છે. સેમ્પલિંગ ઓફ ઇમ્પોર્ટન્ટ વોકેશનલ ક્રાફ્ટ્સ, આર્ટિસ્ટ, કાર્પેન્ટરી, ઇલેક્ટ્રિક વર્ક, મેટલ વર્ક, ગાર્ડનિંગ, પોટરી મેકિંગ, આવી બધી બાબતો છે ને, એ બાબતો વિદ્યાર્થીઓને એના રસ પ્રમાણે શીખવવામાં આવશે. અત્યાર સુધી શું હતું? વારસાગત રીતે બધા શીખે, સુથાર તો એનો દીકરો સુધારી શીખે, લુહાર તો એનો દીકરો લુહારી શીખે, એમ નહીં. પણ આ વિદ્યાર્થીને રસ છે તો એને, એને રસ છે કુંભારી કામમાં તો એ કુંભારી કામ શીખશે. એમાં એક આ 3 વર્ષની અંદર 6 થી 8 દિવસનો એક પીરિયડ આવશે જેને બેગલેસ પીરિયડ કહેવાશે. બેગ લીધા વગર જવાનું અને એને ફક્ત પ્રવૃત્તિઓ કરવાનું, જેને બેગલેસ પીરિયડ કીધો છે. દરરોજ દરરોજ આવી પ્રવૃત્તિઓને આપતું તો રહેશે જ, પણ
ઇન્ટર્નશીપના રીતે એ આખું એક એવો જ પ્રકારનું ટાઈમ ટેબલ ગોઠવાશે કે એ વિદ્યાર્થી ઇન્ટર્નશીપ કરશે, એમાં આવા જ વિવિધ પ્રકારની આર્ટ, ક્વિઝ, સ્પોર્ટ્સ, વોકેશનલ એક્ટિવિટીઝ આ બધું જ આ 8 દિવસમાં એ કરશે ભણવા સિવાયનું. એટલે બાળકના સર્વાંગીણ વિકાસ, એ બધા વિષયની સાથે સર્વાંગીણ વિકાસ પણ થાય એ આ સ્ટેજમાં મહત્વ છે. એટલે આ 8 ધોરણ સુધીમાં વિદ્યાર્થીઓ શેમાં રસ ધરાવે છે એ નક્કી થઈ જશે, એનું વલણ છે એ નક્કી થઈ જશે, એવા જ પ્રકારનું એનું પ્રોગ્રેસ કાર્ડ એને મળશે. પ્રોગ્રેસ કાર્ડ, પ્રગતિ પત્રક જેને આપણે કહીએ ને, એવું માર્કશીટ નહીં, પ્રોગ્રેસ કાર્ડ મળશે. એટલે એને એ આખું એ જ દિશામાં એનું આખું મૂલ્યાંકન થતું રહેશે. એટલે 5+3+3 એટલે જેને આપણે અત્યારે પ્રાથમિક કહીએ છીએ, એ પ્રાથમિક તબક્કો પૂરો થયા પછી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કહીએ છીએ, એના બદલે હવે પછીના 4 વર્ષ એટલે 8માં પછી 9-12 ધોરણ એટલે કે 14-18 વર્ષનો બાળકનો ઉંમરનો સમયગાળો છે ને, એને સેકન્ડરી સ્ટેજ કીધું છે. હવે સેકન્ડરી, હાયર સેકન્ડરી એવા પ્રકારની વાત નથી આમાં, સેકન્ડરી સ્ટેજ 9-12 એ સળંગ સીધું એવું માનવાનું, 9-12નું સ્ટેજ છે એ સળંગ સ્ટેજ છે. એમાં સ્ટ્રીમની પસંદગી નહીં, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એવું જે પહેલેથી નક્કી કરે છે એવું નહીં, પણ સબ્જેક્ટની પસંદગી થશે, વિષયની પસંદગી થશે, એને જે વિષયમાં વધારે રસ છે ને એ વિષય રાખી શકશે. 8મા ધોરણ સુધીમાં એનું વલણ નક્કી થઈ ગયું છે એટલે 9મા ધોરણથી એવી એને વિષય પસંદગીની છૂટ મળશે. એટલે વિષયનું જે જૂથ અત્યારે નક્કી છે એના બદલે એ જૂથ એ નીકળી જશે, અને એમાંથી આટલા વિષયો નક્કી પણ ઘણા બધામાંથી ચોઈસ કરીને એણે વિષયો પસંદ કરવાના એવું કહી શકાય, અને જે પસંદ કરશે એ વિષયમાં એને ઊંડાણપૂર્વક ભણાવવામાં આવશે. અને એ જે ભણે અને કામ કરે, પરીક્ષા આપે અને એનું જે પ્રેક્ટિકલ વર્ક કરે એના આધારે એને ક્રેડિટ મળશે. ક્રેડિટ એક એવી સિસ્ટમ છે કે એ જે પ્રોજેક્ટ કરે, સેમિનાર કરે, કામ કરે અને પરીક્ષા આપે, આ બધું ભેગું થઈ અને એની ક્રેડિટ ઉમેરાય, એટલે એને ABC એવું નામ આપ્યું છે. ABC, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ. એને જેમ જેમ ક્રેડિટ મળતી જશે એમ એ ઉમેરાતું જશે, એમાં એ બેંકમાં એ સંગ્રહ થતું જશે કે આટલી ક્રેડિટ એને મળી ગઈ એમ. એટલે એ ક્રેડિટના આધારે પાસ નાપાસ થશે. એટલે આ જે ક્રેડિટ એ અલગ પ્રકારની વાત છે. 10મા પછી ધારો કે એને બ્રેક લેવો છે, એને હમણાં ભણવું નથી, પણ જે ભણ્યો છે અને ક્રેડિટ મળી છે એના આધારે એ કોઈ ચોક્કસ કક્ષાએ ગયો છે, એમાં એને ઇન્ટર્નશીપ કરવી છે તો એ 10મા પછી ઇન્ટર્નશીપ કરી શકશે. વળી પાછો એ પોતાનું ભણવાનું શરૂ કરવું હશે ત્યારે ફરી વખત ભણવાનું શરૂ કરી શકશે બ્રેક લઈને. સાયન્સ, કોમર્સ, આર્ટ્સ બધું એક સરખું થઈ જશે, બધા એવું કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એવું કંઈ રહેશે જ નહીં, બધું એક સરખું થઈ જશે એવું નથી. પણ એ સાયન્સ કોમર્સની સાથે એટલે જે કંઈ નક્કી કરશે એ વિષયોના જૂથ સાથે એ બીજું કંઈ કરવું હશે તો કરી શકશે. અત્યારે સાયન્સમાં બીજી કેમેસ્ટ્રી, મેથ, બીજી કેમેસ્ટ્રી, બાયોલોજી આવું ભણતા એ સંગીત ન રાખી શકે, આમાં એ સંગીત રાખી શકે. સાયન્સના વિષયો સાથે એને પસંદગી સંગીત મળી શકે, એને પસંદગી એ ચિત્ર મળી શકે, એટલે આવા પ્રકારની ચોઈસ એને મળશે. એટલે એ દિશામાં પણ કામ કરશે, એ ડૉક્ટરી પણ ભણી શકે અને સાથે સંગીતકાર પણ થઈ શકે, આવા પ્રકારનું એને પસંદગી આપવામાં આવી છે. ઘણા એમ કહે છે કે 10મા ધોરણનું બોર્ડ નીકળી જશે, એવું નથી. 10મા ધોરણનું પણ બોર્ડ રહેશે, 12મા ધોરણનું પણ બોર્ડ એમનેમ જ રહેશે. વિષયોની પસંદગી બદલાશે, પેટર્ન બદલાશે, એની પદ્ધતિ બદલાશે, ભણવાની પદ્ધતિ આવું થશે, પણ 10મું અને 12મું બોર્ડ રહેશે. એની અંદર એક વાક્ય વાપર્યું છે, બોર્ડ એક્ઝામ વિલ બી મેડ ઇઝીયર. બોર્ડ એક્ઝામ સહેલી કરી દેવામાં આવશે. જે ભારણ વિદ્યાર્થીઓને લાગતું હતું એના બદલે ભારણ નહીં લાગે, એને
પસંદગીના વિષયોમાં ભારણ ન લાગે તેવા પ્રકારનું એ બોર્ડની એક્ઝામ હશે. પેટર્ન આખી બદલાઈ જશે એક્ઝામની. ભારણ શું કામ નહીં લાગે? કારણ કે અત્યારે શું છે, આપણે ગોખવાનું અને પરીક્ષામાં ઓકવાનું આવા પ્રકારનું છે. તમે આખું વર્ષ બે વર્ષ બરાબર તૈયારી કરો અને 3 કલાકમાં એનું ફિનિશ કરી નાખો એને, એટલે તમે 3 કલાકમાં ન આવડે તો તમે નપાસ, તમને આવડે તો તમે પાસ. આવું નહીં. હવે એવા પ્રકારની પેટર્ન હશે કે જેમાં તમે, તમને આવડે છે તો યોગ્ય રીતે એપ્લાઈડ તમે કરી શકશો, એમાં ભણી શકશો એવા પ્રકારનું હશે. સાથે બુક લઈને પણ કદાચ તમે પરીક્ષા આપી શકો, પણ તમને એનું એપ્લિકેશન આવડે છે કે નહીં એ જોવાશે, એવું આવવાની શક્યતા છે. વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા હશે. અત્યારે 1 જ વખત છે, 2 વખત બોર્ડની પરીક્ષા આવશે. પણ 2 વખત બોર્ડની પરીક્ષા એટલે બીજી પરીક્ષા છે ને, એ તમારે તમારું પહેલા વખતનું રિઝલ્ટ જો બરાબર નથી તો એને ઇમ્પ્રુવમેન્ટ કરવું હશે ને તો થઈ શકશે. એટલે 1 મેઇન એક્ઝામ એન્ડ 1 ફોર ઇમ્પ્રુવમેન્ટ ઇફ ડિઝાયર. જો તમને એવું લાગે કે મારે બીજી વાર આપવી છે તો તમારે બીજી વાર આપી શકો. 1થી સંતુષ્ટ ન હો તો ઇમ્પ્રુવમેન્ટ માટે બીજી પરીક્ષા તમે આપી શકો, એટલે કે બોર્ડની એક્ઝામ બીજી વખત પણ આપી શકો. એમ આ રીતે 12મા ધોરણ સુધીની પેટર્ન મેં તમને બહુ ઝડપથી સમજાવી છે. 3જા, 5મા અને 8મા ધોરણમાં એક્ઝામ લેવાશે. પહેલાં બીજામાં એક્ઝામ જ નહીં, 3જામાં લેવાની, 4થામાં નહીં, 5મામાં લેવાની, 6ઠ્ઠામાં નહીં, 7મામાં નહીં ને 8મામાં લેવાની. આ બધામાં એક્ઝામ નહીં લેવાની, એટલે એક્ઝામ નહીં લેવાની પણ એને ચોક્કસ લેવલ એને મેળવવાનું, એનું કામ કરવાનું એ રીતે. અને 3જામાં પણ એક્ઝામ એ લેખન વાંચન ગણનના પ્રકારની એક્ઝામ, ભારણ વગરની એક્ઝામ. અને 5મા ધોરણમાં એની એક્ઝામ લેવાશે, એનું પરિણામ વિદ્યાર્થી માટે નહીં, એનું પરિણામ ખરેખર સ્કૂલ માટે. સ્કૂલે એનું 5મા ધોરણ સુધીનું આ વિદ્યાર્થીનું લેવલ બનાવ્યું છે કે નહીં એ તપાસવા માટે એક્ઝામ છે, એવું તમારે સમજવાનું. અને 8મા ધોરણમાં એનું વલણ કઈ દિશામાં છે એ નક્કી કરવા માટેની એક્ઝામ. એટલે 3, 5 અને 8 ધોરણમાં એક્ઝામ લેવાશે. ભાષા 5મા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં ભણવાનું, માતૃભાષામાં ભણવાનું, આવા પ્રકારનું અત્યારે મોટા મોટા હેડિંગથી સમાચારો પણ આવ્યા, એવું નથી. બધા એવું કહે છે કે ઇંગ્લિશ મીડિયમ નીકળી જશે, હવે અમારું શું થશે? આ તે ભાઈ, ઇંગ્લિશ મીડિયમ સિવાયના બાકી બધા ગુજરાતીમાં ભણે જ છે, અને ગુજરાતીમાં ભણવાવાળા કેટલોય છે, એ ઇંગ્લિશમાં બેસ્ટ છે. ઇંગ્લિશ એઝ અ સબ્જેક્ટ તો ખૂબ સારું છે, પણ ભણાય તો માતૃભાષામાં જ તે. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સુધી માતૃભાષામાં જ ભણાય, અને ત્યાર પછી તમારું લેવલ બની જ જાય છે, અને પછી તમે ઇંગ્લિશ મીડિયમમાં જે કરવું એ કરી શકશો. પણ અહીંયા જે વાત છે, 5 ધોરણ સુધી, 5 ધોરણ સુધી મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન એ હોમ લેંગ્વેજ, મધર ટંગ લેંગ્વેજ, લોકલ લેંગ્વેજ, રિજિયોનલ લેંગ્વેજ, આ 1થી 5 ધોરણ સુધી એનું માધ્યમ ઓફ ઇન્સ્ટ્રક્શન. એટલે ઇંગ્લિશ મીડિયમ હોય તો ઇંગ્લિશ મીડિયમ ચાલુ રહેશે, એમાં કંઈ વાંધો નથી. પણ અત્યારે એવી જડ ઇંગ્લિશ મીડિયમ છે ને અમુક જગ્યાએ, કે એમાં એણે એક ઇંગ્લિશનો શબ્દ, ગુજરાતીનો કે હિન્દીનો એક શબ્દય નહીં બોલવાનો. જો તમે બોલો તો તમને દંડ ને આવું બધું એકદમ ક્લિષ્ટ હોય ને, બહુ ન ગમે ને એવું થાય છે. એના બદલે તમારે એને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાનું, પણ એને ઇન્સ્ટ્રક્શન જે આપવાની છે, એને સૂચનાઓ જે આપવાની છે, એને કદાચ સમજૂતી જે આપવાની છે, એ સમજૂતી તમે તમારી રિજિયોનલ ભાષામાં કે માતૃભાષામાં તમે આપી શકશો, અને આપવાની જ તે, એવું જ તે એ પેટર્ન છે. એટલે ઇંગ્લિશ મીડિયમ નીકળી નહીં જાય, પણ એ માતૃભાષામાં એને વ્યવહાર છે, ઘરે પણ માતૃભાષા પણ વાપરે છે, તો એને માતૃભાષામાં એ ઇન્સ્ટ્રક્શન બધી મળે. એટલે આ આટલું નાનું બાળક બિચારું ગૂંચવાય નહીં, એના મા બાપને તો ખબર પડતી નથી, એટલે એને એટલું બધું ભારણ આપે છે, મૂકી દે છે ઇંગ્લિશ મીડિયમમાં, અને પછી શું થાય છે એને ખબર નથી. એ બાળકનું બાળપણ તો છીનવાય જ જાય છે. એના બદલે એ બાળક મૂંઝાય નહીં એટલા માટે મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન
એ માતૃભાષા, એટલે કે આપણે ગુજરાત હોય તો ગુજરાતી એવું આપણે કહે. કોઈ ભાષા થોપી દેવામાં નહીં આવે એની ઉપર, પણ ત્રિભાષા ફોર્મ્યુલા પણ આમાં રહેવાની છે. એટલે ત્રણ ભાષાઓ તે સિલેક્ટ કરી શકશે, અને 12મા ધોરણ સુધી એ સંસ્કૃતને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. એટલા માટે કે ભવિષ્યમાં સંસ્કૃત ભાષાનું મહત્ત્વ વધશે. જર્મનીમાં ઘણી બધી બાબતો એ સંસ્કૃત ભાષામાં ચાલે છે, અને આપણા દેશમાં જે સંસ્કૃતનું સાહિત્ય છે એનો પૂરતો ઉપયોગ સંસ્કૃત ભાષા નહીં જાણતા હોવાને કારણે નથી થઈ શકતો. એ થાય એટલા માટે સંસ્કૃત ભાષાને મહત્ત્વ એ વધુ આપવામાં આવશે. સાથે સાથે ફોરેન લેંગ્વેજીસ શીખવાડવામાં આવશે. જર્મન, સ્પેનિશ, પોર્ટુગીઝ, જાપાનીઝ, થાઈ, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, પોર્ટુગીઝ, રશિયન અને આવી બધી, આ ઓલ વિલ ઓલ્સો ઓફર્ડ ઇન સ્પેસ સેકન્ડરી લેવલમાં આ ભાષાઓ ઓફર કરવામાં આવશે. જે સામાન્યતઃ જે હાઈ સોસાયટીની જે સ્કૂલો હોય ને એમાં જ અપાતી હતી, એના બદલે એક કોમન સેકન્ડરી સ્કૂલો છે ને એમાં પણ આ ભાષા, દરેક સ્કૂલમાં આ ભાષાનું પસંદગી વિદ્યાર્થીઓ માટે અપાશે. અને રશિયા જવું હશે તો રશિયન એને ભણેલું હશે, જર્મની જવું હશે તો ત્યાં જઈને વધારે સારું કામ કરી શકશે. એટલા માટે પહેલેથી તૈયાર થશે, અને એના માટે આવા પ્રકારના બધા કોર્સ જે અત્યારે ઓનલાઈન કોર્સિસ ચાલે છે ને, એવા કદાચ આપણે સ્કૂલના શિક્ષકોને નહીં આવડતી હોય, પણ તમને ઓનલાઈન કોર્સિસના માધ્યમથી આ ભાષાઓ શીખવવામાં આવશે. એટલે 12મા ધોરણ સુધીની વાત મેં તમને અત્યારે કરી. ત્યાર પછી અંડર ગ્રેજ્યુએટમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હશે. 12મા પછી તમારે સાયન્સમાં જવું છે તો ટેસ્ટ આપવાની, કોમર્સમાં જવું છે તો તમારું વલણ છે કે નહીં કોમર્સની ટેસ્ટ આપવાની, આર્ટ્સની ટેસ્ટ, જેમાં જવું છે એ પ્રકારની ટેસ્ટ આપવાની, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હશે. GER ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો નક્કી કર્યો છે સરકારે, એક ટાર્ગેટ આપ્યું છે. 2035 સુધીમાં 12મા ધોરણ પાસ થયેલા 50% વિદ્યાર્થીઓ તો એનરોલમેન્ટ કરવા જ જોઈએ. 2-3-4% વિદ્યાર્થીઓ જ તે ગ્રેજ્યુએટ થાય છે. એના બદલે 12મું પાસ થયેલા 50% વિદ્યાર્થીઓ એ અંડર ગ્રેજ્યુએટમાં દાખલ થાય જ એવા પ્રકારનો એક લક્ષ્યાંક નક્કી કર્યું છે. અને હોલિસ્ટિક મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એવા પ્રકારનું, એટલે સમગ્ર તયા એ બધું જ એના માટે અવેલેબલ હોય એવા પ્રકારનું એજ્યુકેશન આપવા માગે છે. અને મલ્ટીપલ એન્ટ્રી અને મલ્ટીપલ એક્ઝિટ એવા પ્રકારનું આપ્યું છે. એટલે તમારે ચોઈસ તો વિષયોની ઘણી બધી થઈ જશે, પણ તમને આકસ્મિક રીતે કદાચ તમે ભણી નથી શકતા. કોલેજમાં ધારો કે તમે દાખલ થયા, અત્યારે 1 વર્ષ પછી તમે આકસ્મિક તમારા ધંધામાં બેસી જવું પડ્યું, તમે નથી ભણી શકતા, તો અમુક સમય પછી તમે ફરીવાર ન આવી શકો. એના બદલે અહીંયા જેટલું તમે ભણશો એટલું તમારું ક્રેડિટ આવી જશે, અને એટલા માટે પણ તમને એ ચોક્કસ એ સર્ટિફિકેટ ને એવું બધું આપવામાં આવશે. એમાં પણ ABC એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ એ આમાં પણ લાગુ પડશે. 1 વર્ષ તમે ભણ્યા, BCOM નું 1 વર્ષ ભણ્યા ધારો કે, તો 1 વર્ષનું સર્ટિફિકેટ એ સર્ટિફિકેટ કોર્સ ગણાશે. 1 વર્ષ પછી તમે ભણી નહીં શક્યા તો સર્ટિફિકેટ મળશે તમને કે BCOM નું 1 વર્ષ કર્યું છે. 2 વર્ષ કર્યું તો એડવાન્સ ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળશે કે ડિપ્લોમા ઇન BCOM એણે કર્યું છે. 3 વર્ષ કર્યું છે તો અંડર ગ્રેજ્યુએટનું સર્ટિફિકેટ મળશે, અને 4 વર્ષ કર્યું છે તો અંડર ગ્રેજ્યુએટ વિથ રિસર્ચ એવા પ્રકારનું સર્ટિફિકેટ મળશે. એટલે આ જે પેટર્ન છે એમાં વિદ્યાર્થીઓ કદાચ વચ્ચેથી છોડી દે અને ફરી વખત પાછો આવે એ પ્રોત્સાહિત થાય, એટલા માટે થઈને આ નવી પેટર્ન આવી છે. અને IIT IIM એ જે બધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં મેરુઝ એ દાખલ કરવામાં આવ્યું છે, મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીઝ. એટલે આ જે બધી યુનિવર્સિટીઓ છે એ મલ્ટી ડિસિપ્લિનરી માટે થઈને એક મોડેલ યુનિવર્સિટી હોય ને એવી બનાવવાની છે. અને એના જે સ્ટાન્ડર્ડ છે એ સ્ટાન્ડર્ડ છે ને એ ગ્લોબલ સ્ટાન્ડર્ડ રાખવાના છે. એટલે
અહીંથી ઓક્સફર્ડ કે કેમ્બ્રિજ કે બીજી કોઈ યુનિવર્સિટીમાં જે સ્ટાન્ડર્ડ છે ને એ સ્ટાન્ડર્ડ અહીં આવશે. ભારતની યુનિવર્સિટીઓ એ વિશ્વની 100 યુનિવર્સિટીમાં નામ નથી મેળવી શકતી. એના બદલે હવે આ બધી નેશનલ યુનિવર્સિટીઝ છે એનું સ્ટાન્ડર્ડ ગ્લોબલ સ્ટાન્ડર્ડ કરવામાં આવશે અને 12 ઓક્સફર્ડ કે એમાં ભણવા જવાને બદલે અહીંયા જ એ સ્ટાન્ડર્ડનું એજ્યુકેશન એને મળી રહે એવા પ્રકારનું એક યોજના એ આ મેરુઝમાં દાખલ કરવામાં આવી છે. એટલે આ ગ્લોબલ સ્ટાન્ડર્ડવાળું એ આખું એજ્યુકેશન ત્યાં મળશે. એટલે અંડર ગ્રેજ્યુએટ પછી માસ્ટર ડિગ્રી પછી આગળનું આ બધા પ્રકારનું એજ્યુકેશન છે એમાં એ અલગ પ્રકારની વ્યવસ્થા એ ઊભી કરવામાં આવશે. એટલે આમૂલચૂર પરિવર્તન હોય ને એવા પ્રકારનું પરિવર્તન આની અંદર આવે છે. હજી એમાં ડિટેલ તો ઘણી બધી આવશે ને પછી આપણે બરાબર સમજીશું, પણ ઉપર ઉપરથી મેં તમને અત્યારે જે કીધું ને એટલું તમને બરાબર સમજાઈ જ ગયું હોય, કારણ કે એકદમ સરળ રીતે અને આ પેટર્ન કઈ છે એ મેં તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે. આ બધી જ વસ્તુઓ ખૂબ સારી છે, પણ છેવટે શું થશે ખબર છે? છેવટે આનો આધાર, આની સફળતાનો આધાર કોના ઉપર છે? તો અમલ કરાવનાર ઉપર અને અમલ કરનાર ઉપર. એટલે આપણે આવી આશા રાખીએ કે બધા વિરોધ કરે ને સપોર્ટ કરે ને આતે, પણ જે સાચું છે ને શિક્ષણને સપોર્ટ કરો, નવું કંઈક આવે છે તો એને સ્વીકારવાની માનસિકતા બનાવો, અને આનાથી આ જો નહીં સુધરે તો કાંઈ નહીં સુધરે. એટલે આ એક એવા પ્રકારનું આપણે તક મળી છે કે જેના કારણે આપણું શિક્ષણ એ ખૂબ સારું કરી શકીએ, આપણી પેઢી છે એ પેઢી ખૂબ સારી બની શકે એવા પ્રકારનું એક બહુ જ સરસ મોડેલ આપણને મળ્યું છે. કારણ કે આમાં પ્રેક્ટિકલ નોલેજ ને પ્રેક્ટિકલ બાબતો ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ એ ફક્ત સરકારી નોકરી તરફ ન દોડે પણ આત્મનિર્ભર થાય એ પણ આ પેટર્નનો આશય છે એવું આપણને દેખાય છે. ત્યારે અમલ કરાવનાર અને અમલ કરનાર બંને ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કરશે તો આ શિક્ષણ નીતિ સફળ થશે. સવાલ નિષ્ઠાનો છે. આપણે આશા રાખીએ કે બધા જ જે આની સાથે જોડાયેલા છે એ નિષ્ઠાપૂર્વક કામ કરે. મેં એકદમ સરળતાથી આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે આપ લોકોને થોડું ધ્યાનમાં આવ્યું હશે. ધન્યવાદ. નમસ્કાર.